જો 156 વાળા સીએમ આવશે કે 56 ની છાતી વાળા પીએમ આવશે, ગુજરાતમાં એક પણ સરકારી કાર્યક્રમ અમે થવા નહીં દઈએ. તમામ સરકારી કાર્યક્રમોનો બહિષ્કાર કરીશું. તો ભારતીય જુમલા પાર્ટીના જેટલા પણ એમએલએ એમપી છે એ તમામ એમએલએ એમપીના આવનાર દિવસોમાં અમે ઘરોનો ઘેરાવો કરીશું. પહેલે રોકેંગે ફિર ટોકેંગે, ફિર ભી નહીં સુધરે તો ઠોકેંગે. ઘણા વિદ્યાર્થીઓ અમને વાત કરતા કરતા એમની આંખોમાંથી આંસુ નીકળી પડતા હતા અને ઘણા વાલીઓ એમની વેદના ઠાલવતા એમની આંખોમાંથી અમે આંસુ જોયા છે. એટલે અમે 8 દિવસથી તડકો છાંયડો જોયા વગર એક ધારા ચાલીને આજે ગાંધીનગર પહોંચેલા છે. મિત્રો, એમના શિક્ષણ અધિકારી જે વખતે આ સાથી મિત્રો ભાવિ શિક્ષકો જ્ઞાન સહાયક રદ કરવાની માંગણીને લઈને મળવા માટે જાય છે ત્યારે શિક્ષણ મંત્રી એવું કહે છે કે જ્ઞાન સહાયક તો રદ નહીં થાય, તમારે નોકરી કરવી હોય તો કરો, નહીં તો ઘરે બેસી રહેવા. આ શિક્ષણ મંત્રીનું સ્ટેટમેન્ટ હતું. એમને એવું હતું કે અમારી સરકાર ભારતીય જુમલા પાર્ટીની સરકાર જે નક્કી કરશે તે જ થવાનું છે. આ ભારતીય જુમલા પાર્ટીની સરકારને કહેવા માંગીએ છીએ, તુમકો ક્યાં લગતા થા નહીં લોટેંગે, જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. આ કરાર આધારિત ભરતીથી ભૂતકાળમાં આરોગ્ય શાખામાં સ્ટાફ નર્સ હોય, એનપીએચડબલ્યુ હોય, તમામ ભરતીઓ આનાથી કરેલી છે. અને એમના સરકારના મળતિયાઓ એમાં ડીડી નાકરાણી, બીડી સોલંકે જેવી એજન્સી આખા ગુજરાતના કોન્ટ્રાક્ટ આધારિત યુવાનોની ભરતી કરે છે, યુવતીઓની ભરતી કરે છે. એમને ગવર્નમેન્ટ તરફથી 18-19 હજાર રૂપિયાનો પગાર સેલરી આપવામાં આવે છે. અને આ ડીડી નાકરાણી અને બીડી સોલંકી જે સરકારની એજન્સીઓ છે, એમના મળતિયાની એજન્સીઓ છે, એ એજન્સીઓ યુવાઓને 11-12 હજાર માત્ર પેમેન્ટ આપીને, સેલરી આપીને એમનું શોષણ કરે છે. આવનાર દિવસોમાં પણ આ શિક્ષકોને આ જ પ્રકારનું શોષણ કરવા માટે, ખાનગી કંપનીઓને આપવા માટે, એમના મળતિયાની સંસ્થાઓને આપવા માટે આ ભાજપની સરકાર આવી જ્ઞાન સહાયક યોજના લઈને આવી છે. આજે કરાર આધારે આરોગ્ય શાખાના સ્ટાફની ભરતી કરી છે. એનું પરિણામ શું આવ્યું છે? આજે વ્યારાની જનરલ સિવિલ હોસ્પિટલ ખાનગી કંપનીને આપી દીધી છે. આજે દાહોદની જાયડન્સ હોસ્પિટલ ખાનગી કંપનીને આપી દેવામાં આવી છે. આજે લુણાવાડાની તક્ષશિલા હોસ્પિટલ ખાનગી કંપનીને આપી દેવામાં આવી છે. અનેક જગ્યાએ જેટલા પણ સરકારી જિલ્લાની સિવિલ હોસ્પિટલો હતી એ આવા કરાર આધારિત કર્મચારીઓને ભરીને પછી ખાનગી કંપનીઓને આપી દેવામાં આવી છે. આવનાર દિવસમાં પણ આ લોકોનો આ જ મનસૂબો છે કે શિક્ષણમાં પણ કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરીને આવનાર દિવસોમાં એને ખાનગીકરણ ખાનગી કંપનીઓને આપવાની તજવીજ ચાલે છે. જો આમાં મિત્રો તમે ને અમે જો નિષ્ફળ જઈશું, આવનાર દિવસોમાં આ સરકાર પોલીસની ભરતી પણ પોલીસ સહાયક લાવીને 11 મહિનાના કરારથી કરશે. તલાટી ગ્રામ સેવકની ભરતી પણ કરાર આધારિત 11 મહિનાના કરારથી કરશે. ટીડીઓ અને મામલતદાર હોય, ક્લાર્ક હોય, બેલીફ હોય, તમામ પ્રકારની ભરતીઓ સહાયકના નામે 11 મહિનાના કરાર આધારિત કરશે. એટલે મિત્રો, આ લડાઈ આપણી માત્ર શિક્ષકની નોકરીની નથી. આ લડાઈ જે દેશમાં ખાનગીકરણ થઈ રહેલું છે, યુવાઓ સાથે જે અન્યાય થઈ રહેલો છે, એની સામેની આપણી આ લડાઈ છે. આમાં સૌથી વધારે નુકસાન
જે અમારો સમાજ છે, જે આજે પણ સરકારી શાળામાં ભણીને પોતાના બાળકોને સરકારી શાળામાં ભણાવે છે, એમને થવાનો છે. આજે આ ભાજપના ધારાસભ્ય અને સાંસદ સભ્યને ખબર નથી, કેમ કે એમના બાળકોને 5-5 લાખ રૂપિયાની ફી ભરાવીને લોકો આજે ખાનગી શાળામાં ભણાવે છે. સરકારી શિક્ષકોનું મહત્વ શું છે એ આજે એમને ખબર નથી. પણ આ મંચ પરથી કહેવા માંગીએ છે, આ ગાંધીનગરના મંચ પરથી કહેવા માંગીએ છે, આવનાર દિવસોમાં જો સરકાર આ જ્ઞાન સહાયક યોજના રદ નહીં કરે, કાયમી શિક્ષકોની ભરતી નહીં કરે, તો 156 વાળા સીએમ આવશે કે 56ની સાતી વાળા પીએમ આવશે. ગુજરાતમાં એક પણ સરકારી કાર્યક્રમ અમે થવા નહીં દઈએ, તમામ સરકારી કાર્યક્રમોનો બહિષ્કાર કરીશું. એ ભાજપના એમપી એમએલએને પણ કહેવા માંગીએ છે, આજે તમને અમે ગાંધીનગર ખાતેથી દોંડરીએ છીએ કે આ કરાર આધારિત જ્ઞાન સહાય યોજના રદ કરવામાં આવે. અગર રદ કરવામાં નહીં આવશે તો ભારતીય જુમલા પાર્ટીના જેટલા પણ એમએલએ એમપી છે એ તમામ એમએલએ એમપીના આવનાર દિવસોમાં અમે ઘરોનો ઘેરાવો કરીશું. મિત્રો, સમય વધારે થયો છે, વધારે નથી કહેવો મારે, આગળના વક્તાએ બધું કીધું જ છે. પણ આ મંચ પરથી આ સરકારને કહેવા માંગીએ છે, અમારા આદિવાસીઓમાં એક કહેવત છે, એ કહેવત કહીને હું મારી વાણીને વિરામ આપીશ. પહેલે રોકેંગે ફિર ટોકેંગે, ફિર ભી નહીં સુધરે તો ઠોકેંગે. ધન્યવાદ.